वेलकम बैक समाचारों में आगळ वात करीए। टिकीट फाळवणीने લઈને નરેશ પટેલે નિવેદન આપ્યું છે, ઘણી બધી ટિકિટો ફાઇનલ નથી તેવું તેમણે કહ્યું છે। કેટલા ઉમેદવારો મેદાનમાં રહેશે ત્યારબાદ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે। હું માનું છું કે દરેક પક્ષે લેવા અને કડવા બંને સમાજને ટિકિટ આપવી જોઈએ। રમેશ ટીલાડાને ઘણા સમયથી પાર્ટી સાથે તેઓ સંકળાયેલા છે। ખોડલધામ દરેક સમાજને સમાન આપે છે અને રમેશ ટીલાડાને લડવાની ઈચ્છા હોય તો ખોડલધામ સાથ સહકાર આપશે। માહોલ એક એવી બાબત છે કે હજી ઘણી બધી ટિકિટો પણ ફાઇનલ નથી, બંને ત્રણેય પક્ષમાં આખા સમીકરણો તો 15 તારીખના કેટલા ફોર્મ ખેંચાય, કેટલા લોકો મેદાનમાં રહીએ એના પછી સીટ એક એક સીટનું સમીકરણ જો જોઈ આપણે। ખોડલધામના એક ટ્રસ્ટી છે અને ભારતીય જનતા પાર્ટીએ એમને ટિકિટ આપી છે। આપ જાણો છો એમ રમેશભાઈ પહેલેથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે અને ક્યાંક ને ક્યાંક રમેશભાઈની ઈચ્છા હોય લડવાની તો ખોડલધામ દરેક પક્ષને સમાન રાખી અને દેવા પટેલ સમાજમાંથી જે જ્યાં લડતા હોય તેને સાથ કરતા દરેક પક્ષોએ બંને સમાજ અમારા બંને સમાજનું ધ્યાન રાખીને બંનેને ટિકિટ આપી છે। આ બધા સમીકરણની બાબત છે, પક્ષ પોતાનો સમીકરણ જોતા હોય છે ક્યાં કોને કેવી રીતે જીત પ્રાપ્ત થાય કેવી રીતે હાસિલ થાય।